જો કરીએ તો ભાજપ શિવસેના વચ્ચે યુતિના એંધાણ જોવા મળી રહ્યા છે. ભાજપ તરફથી શિવસેનાને યુતિ માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં આ યુતિ અંગે ચર્ચા પણ કરવામાં આવશે અને 11 કે 12 જાન્યુઆરીએ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે અને તેમાં ભાજપનું શિવસેના સાથેની યુતિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે કે ત્યારબાદ ભાજપ શિવસેનાને યુતિ માટે પ્રસ્તાવ મોકલશે. 11-12 જાન્યુઆરીએ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે અને તેમાં આ વિશે ચર્ચા કરવામાં આવશે. ભાજપ શિવસેના વચ્ચે યુતિના એંધાણના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે. ભાજપ તરફથી શિવસેનાને યુતિ માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે તેવું સૂત્રો દ્વારા અત્યારે જાણવા મળી રહ્યું છે અને તેને લઈને ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પહેલા ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા બાદ આ પ્રસ્તાવ મોકલવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. 11 અને 12 તારીખે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે અને તે દિવસે આ વિશે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. વિગતો મેળવીએ સંવાદદાતા ઉમેશ સોલંકી પાસેથી. ઉમેશ, જાણકારી મળી રહી છે, એંધાણ વર્તાઈ રહ્યા છે ભાજપ અને શિવસેનાના યુતિના, શું ખુલાસા અને આખરે શું સ્પષ્ટીકરણ સામે આવી રહ્યું છે? દીપાલી, અત્યાર સુધી ભાજપ દ્વારા 2 વાર જે છે આંતરિક સર્વે કરવામાં આવ્યો છે અને જેમાં એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે, એવા સંકેત મળ્યા છે કે જો ભાજપ અને શિવસેના યુતિ કરશે તો જ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે, તે પછી લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, તેમાં બંને પાર્ટીઓને ફાયદો થશે. જો બંને અલગ અલગ લડશે તો બંનેને નુકસાન થવાનું છે અને આ જ વાત ઉપર ભાજપ જે છે તે યુતિનો પ્રસ્તાવ માંડશે. શિવસેનાએ પોતાના તરફથી તૈયારી કરી રાખી છે, લગભગ 4 ફોર્મ્યુલા જે છે શિવસેનાએ બનાવી રાખ્યા છે જે તે ભાજપ સમક્ષ મૂકશે. પરંતુ ભાજપની જો આપણે વાત કરીએ તો 15 દિવસ પહેલા જ્યારે અમિત શાહ મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે પોતાના પાર્ટી નેતાઓને તાકીદ આપી દીધી હતી કે શિવસેના તરફ થોડું નરમ વલણ રાખે અને તેમના વિરુદ્ધ કોઈ વાતચીત ન કરે, જે રીતે આક્રમક જે વાતચીત થાય છે તે રીતે ન કરે અને હાલ જે માહોલ જે છે તે બંને પાર્ટીઓને સાથે મળીને લડવાનો છે અને એ જ રીતે તેઓ લડવાની ઈચ્છા ધરાવે છે અને આ પ્રસ્તાવ તેના જ બાબતે હશે. જી ઉમેશ, આભાર.